કેટલા સમય થી હું વ્યર્થ છું, દુખી છું, માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષમાં કોઈના સગા હોઉં કે બીજું હોઉં એના કેટલાય ટાઈમથી શંકા કુશંકા કરવામાં આવે છે. કોંગ્રેસ પક્ષમાંથી બપોરે તમામ મુદ્દા ઉપર સભ્ય પદથી રાજીનામું આપ્યું છે. ત્યારબાદ મેં એમના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. અધ્યક્ષ સાહેબે એનો સ્વીકાર કર્યો છે. તો કોંગ્રેસને જે રીતે મોટો ઝટકો લાગ્યો છે, કોંગ્રેસના ધારાસભ્ય પદેથી બે રાજીનામા પડી ચૂક્યા છે. બળવંતસિંહ રાજપૂત અને તેજશ્રીબેન પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને આજે તેઓ હવે ભાજપમાં જોડાવાના છે. ત્યારે હવે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ માટે પણ આ ખતરારૂપ સાબિત થઈ શકે છે. કોંગ્રેસ પક્ષમાંથી સભ્ય પદેથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. હું મારા મત વિસ્તારના અને ગુજરાતના સમગ્ર પ્રજાને એવું કહેવા માંગુ છું કે મેં બહુ વ્યથિત થઈને આ રાજીનામું આપ્યું, કારણ કે મેં 25 વર્ષથી કોંગ્રેસ પક્ષમાં નિષ્ઠાથી સેવા બજાવી છે. પણ છેલ્લા 1.5-2 વર્ષથી જે રીતે પાટીદારો સાથે અન્યાય થઈ રહ્યો છે અને આંદોલન થઈ રહ્યા છે, એ મેં વારંવાર કોંગ્રેસ પક્ષમાં પણ રજૂઆત કરી છે, નીચેથી ઉપર સુધી બધે. અને એ પણ કહ્યું છે કે આ પાટીદારો નારાજ છે તો એના માટે કોંગ્રેસ પક્ષ શું વિચારે છે, જે સમાજ મને પણ વારંવાર પૂછી રહ્યો છે. તો એ સમાજ માટે પણ કંઈ વિચારવામાં આવતું નથી. એક લડાઈ અને ખેંચતાણ એટલી બધી છે કે ભલે મને મારા મતદારોએ મત આપી, ધારાસભ્ય બનાવી, મેં વિપક્ષમાં રહીને મેક્સિમમ વિરમગામ વિધાનસભાના લોકોની સેવા કરી, મેં પક્ષની પણ સેવા કરી અને વિરોધ પક્ષ તરીકે મારે જે ભૂમિકા ભજવવાની હોય એ પણ મેં પૂરેપૂરી નિષ્ઠાથી. મને એવું લાગી રહ્યું છે કે જાણે આ પક્ષમાં અન્યાય થઈ રહ્યો હોય એટલે આજે બહુ દુઃખી થઈ અને મારે રાજીનામું.